ભાગ્યા ત્રણ બરાબર નથી ત્રણ ભાગ્યા ઋણ નવ ઉદાહરણ દ્વારા સમજીએ આપણને ભાગ્યા ઋણત્રીસ સરખા છે ના ના સરસ તો અહીંયા બંને વિધાનો જવાબ સરખા આવતા નથી આપણે જોઈએ કે ઋણત્રીસ ભાગ્યા ઋણ 6 નો જવાબ આપણને પાંચ મળે છે જ્યારે ઋણ છ ભાગ્યા ઋણત્રીસનો જવાબ આપણને ઋણ છ ભાગ્યા ઋણત્રીસ મળે છે એટલે કે બંને વિધાનો સમાન નથી જેને આપણે કહી શકીએ કે ઋણ ત્રીસ ભાગ્યા ઋણ છ બરાબર નથી ઋણ છ ભાગ્યા ઋણ ત્રીસ તો આમ ભાગાકારની ક્રિયા માટે એવો ગુણધર્મ તારવી શકીએ કે ભાગાકાર એ સમક્રમી નથી હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો શૂન્ય વડે ભાગાકાર જોઈએ પૂર્ણ સંખ્યાઓનો શૂન્ય વડે ભાગાકાર કરવો એ અર્થહીન છે તેવી જ રીતે બસ પૂર્ણાંક સંખ્યાઓનો શૂન્ય વડે ભાગાકાર કરવો અર્થહીન છે એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ ભાગ્યા શૂન્ય એવું વ્યાખ્યાયિત થતું નથી જેમ કે પાંચ ભાગ્યા શૂન્ય એ વ્યાખ્યાયિત કરી શકાતું નથી ઋણ પચાસ ભાગ્યા શૂન્ય એને પણ આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી જ્યારે ત્રીજું ઉદાહરણ છે એમાં જોઈએ તો ઋણ અઢાર છે એને પણ આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી આમ આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા ને શૂન્ય વડે ભાગા કરીએ તો ભાગાકારને વ્યાખ્યાયિત કરી શકતા નથી પરંતુ આપણે શૂન્યને શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબ શૂન્ય મળે છે અને શૂન્ય ભાગ્યા ઋણ છ એનો પણ જવાબ શૂન્ય મળે છે શૂન્ય ભાગ્યા વીસ એનો જવાબ કેટલો મળશે બોલો હા કારણ કે શૂન્ય ભાગ્યા વીસ કરીએનો જવાબ આપણને શૂન્ય મળે છે તો આમ શૂન્યના સાથે ભાગાકારમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય પરંતુ એ શૂન્ય સિવાયની હોવી જરૂરી છે તો એનો જવાબ આપણને શૂન્ય મળે છે હવે આપણે કોઈ પણ પૂર્ણાંકનો એક સાથે ભાગાકાર કરીએ તો જવાબ શું મળશે એ વિશે વિચારીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પૂર્ણ સંખ્યા એક વડે ભાગાકાર કરીએ તો જવાબ તેનો તે જ પૂર્ણ સંખ્યા મળે છે જેમ કે ચાર ભાગ્યા એક બરાબર ચાર પંદર ભાગ્યા એક બરાબર પંદર અને શૂન્ય ભાગ્યા એક બરાબર શૂન્ય તો હવે આપણે વિચારીએ કે શું આ નિયમ પૂર્ણાંકો માટે પણ લાગુ પાડી શકાય તો જોઈએ અહીંયા આપણને ઋણ આઠ ભાગ્યા એક આપેલો છે તો તેનો જવાબ આપણને ઋણ આઠ મળે છે એટલે કે ઋણ આઠ ભાગ્યા એક એટલે કે ઋણ આઠનો ભાગાકાર એક વડે કરવામાં આવે તો જવાબ જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા છે તો હવે એક બીજું ઉદાહરણ જોઈએ અહીં તમે જોઈ શકો છો કે ઋણ અગિયાર ભાગ્યા એક જેનો જવાબ આપણે ઋણ અગિયાર મળે છે તો આ જવાબ જે મળ્યો તે એનો એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે કે અલગ મળી જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે એટલે કે આપણે એવું કહી શકીએ કે કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય તો તેનો એક વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે હવે એક ત્રીજું ઉદાહરણ જુઓ અને તમે નક્કી કરો કે જવાબ શું આવશે બોલો તો ઋણ તેર સરસ તો અહીંયા ઋણ તેર ભાગ્યા એક હતું તો જવાબ આપણને

કે જ્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને એક વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે પરંતુ વિચારો તો આપણી સામે એક કોષ્ટક છે એ કોષ્ટકમાં શું જવાબ લખી શકીશું જો અહીંયા એક વિધાન આપેલું છે એ વિધાનની અંદર ઋણ આઠ ભાગ્યા ઋણ એક છે આનો જવાબ શું લખીશું સરસ શું આવશે આઠ આવશે તો તારણ આપણે શું લખી શકીએ કે જ્યારે જવાબ શું આવશે તે જ પૂર્ણાંક સંખ્યા મળી કે અલગ પૂર્ણાંક સંખ્યા મળી બોલો પૂર્ણાંક સંખ્યા નથી એટલે કે તે પૂર્ણાંક સંખ્યા મળતી નથી હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ તેર ભાગ્યા ઋણ એક તો આનો જવાબ શું મળશે ઋણ તેર સરસ આનો જવાબ આપણને ઋણ મળ્યો તો શું જવાબમાં આપણને તે જ પૂર્ણાંક સંખ્યા મળી હા તે પૂર્ણાંક સંખ્યા નથી એક ચોથું ઉદાહરણ જોઈએ પાંચ ભાગ્યા ઋણ એક તો આનો જવાબ પાંચ અને ઋણ પાંચ એ બે સમાન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય હા બે સમાન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય નહીં તો જવાબમાં તે પૂર્ણાંક સંખ્યા મળતી નથી આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક એક વડે ભાગાકાર કરીએ તો જવાબમાં તે પૂર્ણાંક સંખ્યા મળતી નથી તો આજે આપણે આપણા આ પાઠની અંદર પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર અને તેના ગુણધર્મો વિશે શીખ્યા તો ચાલો જોઈએ કે આપણે શું શીખ્યા સૌ પ્રથમ આપણે ધન પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર શીખ્યા એટલે કે જ્યારે ધન પૂર્ણાંકનો પૂર્ણાંક વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને જવાબ ધન પૂર્ણાંક જ મળે છે ત્યાર પછી શીખ્યા ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથેનો ભાગાકાર ધન ઋણ ઋણપૂર્ણાંક સાથે ભાગાકાર કર્યો ત્યારે આપણને જવાબ ઋણપૂર્ણાંક મળતો હતો ત્યારબાદ આપણે ઋણપૂર્ણાંકનો ધનપૂર્ણાંક સાથે ભાગાકાર કરતા શીખ્યા અને તે વખતે આપણે જોયું કે જવાબ ઋણ પૂર્ણાંક મળે છે ત્યારબાદ આપણે જોયું કે ઋણપૂર્ણાંકનો ઋણપૂર્ણાંક સાથેનો ભાગાકાર અને ત્યારે આપણને જવાબ ધન પૂર્ણાંક મળે છે અને ત્યાર પછી આપણે ભાગાકાર વિશે ગુણધર્મો જોયા એની અંદર સૌથી પહેલાં સમવૃત્તતાના ગુણધર્મો વિશે ચર્ચા કરી જેમાં આપણે નક્કી કર્યું કે ભાગાકારની ક્રિયાએ સમવૃદ્ધ નથી ત્યારબાદ આપણે ક્રમના નિયમ વિશે જાણ્યું તો ક્રમના નિયમ વિશે જાણ્યું અને ઉદાહરણ દ્વારા આપણે ચર્ચા કરી કે ભાગાકારની ક્રિયાએ સક્રમી નથી ત્યારબાદ આપણે શૂન્ય વડે ભાગાકાર જોયો અને જોયું કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનું શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત કરી શકાતું નથી પરંતુ શૂન્યને શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય મળે છે ત્યારબાદ આપણે પૂર્ણાંકનો એકસાથે ભાગાકાર જોયો અને એ વખતે આપણે જોયું કે જ્યારે કોઈપણ પૂર્ણાંકનો એકસાથે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે જવાબ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે પરંતુ તે જ પૂર્ણાંકનો જ્યારે ઋણ એક સાથે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે જવાબ તે પૂર્ણાંક સંખ્યા મળતી નથી તો આભાર મિત્રો